હેલો, નમસ્તે બાળ મિત્રો, કેમ છે બધાને? મજામાં ને? તમને લોકોને ખબર જ છે આપણે શું કરવાનું છે, ગણિત. વેરી ગુડ. તો આ તમારી ગણિતની બુક ખોલો બધાએ. આપણે ક્યાં પહોંચ્યા? તો કે છેલ્લે મેં તમને લોકોને હોમવર્કમાં પેજ નંબર 3 છે એ તમને હોમવર્કમાં આપ્યું હતું, બરાબર? તો આટલું તમે બધાએ કરી લીધું હશે. હવે એના પછીનું પેજ ફેરવો, પેજ નંબર 4, બરાબર? જો પેજ નંબર 4, તો હવે એમાં તમને શું કહે છે, તો હું એમાં વાંચું છું, તમે બધા શાંતિથી સાંભળજો. એ પહેલાં આપણે જેટલું પણ આગળ કર્યું હતું, ઈંટની અલગ અલગ દિવાલો ને એ બધું જોયું હતું, સ્કૂલ, પછી મકબરો, એ બધું તમને ખબર પડી ગઈ, યાદ છે ને બધાને? ભોયતળિયાની આપણે અલગ અલગ ડિઝાઇન જોઈ હતી, બરાબર? આટલું આપણે આના પહેલાના લેક્ચરમાં કર્યું હતું. હવે આપણે આજે પેજ નંબર 4 ખોલો બધાએ, એમાં જોવો તમને શું કહે છે. તો કે આ ચિત્રમાં બે સરખા પ્રકારની, પહેલાં તો ઉપર સૂચના હેડિંગ શું આપ્યું છે, તો કે ઈંટ કેવી રીતે દોરવી. હવે તમે લોકો ઈંટ છે એ કેવી રીતે દોરશો? ઈંટ બધાએ જોઈ તો હશે જ, પણ કોઈ દિવસ કોઈએ ઈંટને દોરી છે? નથી દોરી ને. તો આજે આમાં એમ કહે છે કે ઈંટ તમે કેવી રીતે દોરશો. તો જુઓ એમાં નીચે લખેલું છે, આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે. એટલે તમને અહીંયા બે ચિત્રો આપ્યા છે, એમાં શું કહે છે, તો કે બેમાં એક સરખી જ ઈંટનો ફોટો, એટલે કે એક સરખી ઈંટના બે ચિત્ર આપેલા છે. હવે આગળ શું કહે છે, આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક જ બાજુ જોઈ શકીએ છીએ. એટલે આપેલ એક ચિત્રમાં ખાલી એક જ બાજુ દેખાય છે, એવી કયું ચિત્ર છે આ બેમાંથી? તો કે ખાલી જેમાં એક જ બાજુ દેખાય છે, તો કે આ ચિત્ર. આમાં તમે જોશો તો અહીંયા તમને ખાલી આખી લંબચોરસ એક જ બાજુ દેખાય છે, એ સિવાય બીજું કાંઈ બતાય છે નથી બતાતું. એટલે આમાં તમને એ જ કીધું છે કે આપેલા ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક જ બાજુ જોઈ શકીએ છીએ, એટલે કે આ ચિત્રમાં. એના પછી તમને આગળ કહે છે, જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ, જ્યારે બીજું ચિત્ર એટલે કે આ ચિત્ર, આમાં આપણે ઈંટની કેટલી બાજુ જોઈ શકીએ છીએ? તો કે જો અહીંયા તમને કીધું છે 3 બાજુ. કેવી રીતે? તો તમે આ જોશો તો એક આખી આ લંબચોરસ બાજુ કઈ? તો કે અહીંયા આપણને જે બતાવી છે એક બાજુ એ જ આ ઉપરની લંબચોરસ બાજુ છે, પછી આ એની બાજુમાં સાઈડમાં જે બાજુ હોય એ છે, એટલે આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. એટલે આ ચિત્રમાં આપણે ઈંટની કેટલી બાજુ જોઈ શકીએ છીએ? તો કે 3 બાજુ જોઈ શકીએ છીએ. એનાથી આગળ જોઈએ, જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો, બરાબર? હવે આપણે જોયું આ બે ચિત્રમાંથી કયા ચિત્રમાં ઈંટની 3 બાજુ બતાય છે, તો કે આ ચિત્રમાં. તો એમાં તમને શું કહે છે કે જે ચિત્રમાં તમને ઈંટની 3 બાજુ બતાતી હોય એના ઉપર શું કરવાનું છે, તો કે રાઉન્ડ કરો. એટલે પહેલું ચિત્ર છે એના ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે, બરાબર? મેં અત્યારે જેવું તેવું આમ નામ કરી નાખ્યું છે, તમારે આવું નથી કરવાનું, બરાબર? વ્યવસ્થિત ગોળ રાઉન્ડ કરવાનું છે બધાએ, બરાબર? થઈ ગયું આટલું. હવે એનાથી આગળ તમને કહે છે, એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે. હવે આમાં તમને એમ પૂછે છે કે આપણે એક ઈંટ હોય એમાં કુલ કેટલી બાજુઓ હોય, તો કે સૌથી પહેલાં તો જુઓ આ તમને એક બાજુ દેખાય છે આવી જ રીતે, પછી નીચે હોય જો આ ઉપર છે એ જ આ છે, એટલે આ એક, એની નીચે અહીંયા છેલ્લે હોય તરીએ, એટલે બે બાજુ, પછી એક બાજુ આ, તો એની સામેની બાજુ પણ હોય, એટલે એક ને બે, પહેલાં એક અહીંયા નીચે બે, પછી આ બાજુમાં 3, ઓલી બાજુ 4, થઈ 4 બાજુ. હજી તમે અહીંયા જોશો તો એક આ બાજુ, આવી જ રીતે અહીંયા પાછળ એક બાજુ, એટલે પાછી 5 અને 6. એટલે આમાં તમને શું પૂછ્યું છે, તો કે એક ઈંટમાં કેટલી બાજુઓ હોય છે, તો એક ઈંટમાં આપણે કેટલી બાજુ ગણી? 6 બાજુ. તો લખો અહીંયા એની સામે 6 × 6. એક ઈંટમાં કેટલી બાજુઓ હોય છે, તો કે 6 બાજુઓ હોય છે, બરાબર? આટલું સમજાણું બધાને? સરસ. હવે એના પછી જો શું પૂછ્યું છે, કોઈ એક બાજુ ચોરસ છે. હવે આટલામાંથી આપણે જે આ મેઇન 3 બાજુ,
પછી તો આના જેવી જ પાછી બાજુ આવે બરાબર તો આ ત્રણ બાજુમાંથી તમને ચોરસ બાજુ કઈ બતાવી છે એ જોવાનું છે તો જુઓ આમાંથી ચોરસ બાજુ કઈ બતાવી છે હા કઈ છે તો કે આ રહી આ છે એ ચોરસ બાજુ છે બરાબર તો આ પ્રશ્નમાંથી અહીંયા આમ લીટી દોરી લ્યો બધા એટલે આપણને ખબર પડે જ્યારે તમે વાંચો ત્યારે તમને ખબર પડી જાય કે એ બાજુ છે એ ચોરસ છે બરાબર આટલું થઈ ગયું હવે એના પછીનો પ્રશ્ન જોઈએ તો એમાં તમને શું કહે છે તો કે ઈંટની સૌથી નાની બાજુ દોરો હવે આ ઈંટ છે આ ત્રણ બાજુ તમને બતાવી છે એમાંથી સૌથી નાની બાજુ કઈ છે એ તમે અહીંયા દોરો એમ કીધું છે તો કઈ સૌથી નાની બાજુ છે સરસ વેરી ગુડ જે ચોરસ બાજુ છે એ જ સૌથી નાની બાજુ છે તો અહીંયા તમારે હું અત્યારે સ્કેલ વગર એમને એમ દોરું છું પણ તમારે બધાએ સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરી પછી જ ચોરસ દોરવાનું છે અને લીટી એ પછી જ કરવાની છે બરાબર એમને એમ કોઈએ કરી નાખવાની નથી આ ડેવડી મેં કહી દી એવી રીતે બરાબર ને સરખી વ્યવસ્થિત કરશો ને બધાએ સરસ હવે એના પછી નીચે જોઈએ તો એમાં તમને શું કહે છે આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ કેવી દેખાતી આકૃતિ એ જો પહેલેથી વાંચી આપણે શું કહે છે આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર રાઇટની નિશાની કરો એટલે અહીંયા જુઓ તમને આપ્યું છે અહીંયા ઘણી બધી નિશાની બરાબર આમાંથી આપણને ઈંટની બાજુ હોય ઈંટ જેવી બતાતી હોય એવી કઈ બાજુ દેખાય છે તો આપણે જોવાનું છે જુઓ સૌથી પહેલાં આ આપણે અહીંયા જોતા જશું ને ઉપર જોતા જશું આ આ જે ડ્રોઈંગ આપેલું છે જે ચિત્ર આપેલું છે એ આવું ઈંટમાં ક્યાંય બતાય છે નથી ને તો આ નહીં આવે હવે એનાથી નીચેનું આ જુઓ આવું ચિત્ર તમને ઈંટમાં ક્યાંય બતાય છે નથી ને હા તો આઈ નથી એના પછી આ જુઓ આવું ચિત્ર તમને ક્યાંય ઈંટમાં બતાય છે હા ક્યાં બતાય છે તો કે આવી લાંબી નિશાની ક્યાં છે તો કે આ રહી છે એટલે આમાં શું કરવાનું આપણે રાઇટ કરવાનું બરાબર એના પછી આ ચોરસ તો ચોરસ ક્યાંય બતાય છે જુઓ હા ક્યાં બતાય છે તો કે આ રહ્યું એવું ચોરસ આપણે ક્યાં દોર્યું તો કે આ પ્રશ્નના જવાબમાં દોર્યું તો આની આ ચોરસ છે એની ઉપર એ રાઇટ કરો એના પછી તમે જુઓ આ રાઉન્ડ જેવું છે લાંબુ એવું તમને અહીંયા ઈંટના ચિત્રમાં બતાય છે નથી બતાતું ને તો આ નહીં આવે પછી આ કયો આકાર છે આ તો બધાને ખબર જ હશે કયો છે ત્રિકોણ આકાર તો ઈંટમાં જુઓ તમને ક્યાંય ત્રિકોણ આકાર બતાય છે નથી ને એટલે આ પણ નહીં આવે એના પછી આ આકાર જુઓ આવું તમને ક્યાંય બતાય છે નથી બતાતું ને એટલે આ પણ નહીં આવે એના પછી આ જુઓ ચોરસય નથી અને લંબચોરસ પણ નથી એવું આકાર તમને ક્યાંય દેખાય ચિત્રમાં ઈંટના નથી ને હા બરાબર એટલે ઈંટના ચિત્રમાં કઈ બે બાજુઓ આમાંથી આવશે તો કે એક તો આ લાંબી છે ઈ અને એક તો આ ચોરસ છે ઈ બરાબર આટલું સમજાઈ ગયું બધાને સરસ વેરી ગુડ હવે એનાથી નીચે હજી તમે જુઓ તો હજી ઘણા બધા આકાર આપ્યા છે ઈ કેના છે તો આપણે જોઈએ હાલો જોઈએ કયા છે તો પહેલાં તો સૂચના વાંચીએ શું કહે છે તમને સૂચનામાં તો કે નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે તમને આટલા બધા ચિત્રો આપ્યા છે આમાંથી ઈંટની બાજુ કઈ છે એની ઉપર શું કરવાનું છે તો કે રાઇટની નિશાની કરવાની છે એટલે જે પણ આમાંથી ઈંટની બાજુ હોય એમાં આપણે શું કરવાનું છે તો કે રાઇટની નિશાની કરવાની છે હવે સૌથી પહેલાં તમે જોશો ને તો ગ્લાસ પાણી પીવાનો ગ્લાસ હોય એના જેવો આકાર છે બરાબર તો અહીંયા ઉપર જુઓ ઈંટ એવી બતાય છે નથી બતાતી ને આના જેવી તો આ આવશે નહીં એના પછી આ જુઓ આ ચોરસ બોક્સ જેવું કંઈક થોડુંક થોડુંક દેખાય છે ચોરસ તો નહીં પણ લંબચોરસ ચોરસની વચ્ચેનું બરાબર તો એવો આકાર અહીંયા દેખાય છે ઈંટનો નથી બતાતો ને એટલે આ પણ ના હોઈ શકે પછી આ જુઓ લાંબુ ત્રિકોણ હોય ને એવું બતાય છે તો એવું જોવો દેખાય છે ઈંટનું ચિત્ર નથી ને તો એના પછી જુઓ આ જુઓ લાંબુ લંબચોરસ જેવું હોય ને એવું બતાય છે આ જુઓ ઈંટનો આકાર એવો છે
આ જે ચિત્ર છે ને એને તમે આમ આડું કરી નાખો, આડું કરી આમ જો આવી રીતે આડું કરીને જુઓ તો ઈટ બતાય છે, આ તમને બતાય છે. હવે આ ઈટને આમ આડી કરીને જુઓ તો બે એક સરખા બતાણા બતાણા ને. હા સરસ, એટલે આ ચિત્ર છે એ કેનું છે, તો કે ઈટનું. એટલે એમાં શું કરવાનું, તો કે રાઈટની નિશાની, બરાબર. હવે આ જુઓ, ચોરસ બોક્સ ખોખું હોય એના જેવું બતાય છે, તો ઈટ એના જેવી બતાય છે, નથી બતાતી ને. એટલે આમાં કયું ચિત્ર આવશે ઈટ જેવું, તો આ એક જ, બરાબર. હવે નીચે તમે જુઓ તો એમાં તમને શું કહે છે, પાછા બે બે લીટી લખેલી છે. પહેલી લીટી શું લખેલી છે, તો કે આપેલા બોક્સની ત્રણ બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. એટલે હવે તમે જુઓ શું કરવાનું છે તમારે, તો કે આ એક કંપાસ બોક્સ આપેલું છે, બરાબર. આમ તમે જોશો ને તો કંપાસ બોક્સ અને ઈટ બે એક સરખા દેખાય, પણ ઈટ છે એ મોટી હોય, જ્યારે કંપાસ બોક્સ છે એ ઈટ કરતાં નાનો હોય છે. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે, આ કંપાસ બોક્સ છે એની ત્રણ બાજુ દેખાય એવી રીતે કંપાસ બોક્સ દોરવાનો છે, બરાબર. જેવી રીતે તમે ઈટ દોરો એવી જ રીતે શું દોરવાનું, તો કે કંપાસ બોક્સ દોરવાનો છે. અને એના પછી તમને શું કહે છે, તો શું તમે ઈંટની ચાર બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો. એટલે અહીંયા તમે જોશો ને તો ઈંટનું કેવું ચિત્ર બનાવેલું છે, તો કે ત્રણ બાજુ, બરાબર. હવે એમાં તમને શું કહે છે, તો કે તમે ઈંટની ચાર બાજુ દેખાય એવું ચિત્ર બનાવી શકો, હા કે ના. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે, ઈંટનું અલગ અલગ ચિત્ર બનાવવાનું છે બધાએ, બરાબર. ઈંટના અલગ અલગ ચિત્ર બનાવવું, એમાં જોવાનું છે કે કેટલી બાજુ બતાય છે. જો એમાં ચાર બાજુ બતાવી હોય તો આ પ્રશ્નની સામે શું લખવાનું, હા. અને જો તમે ચિત્ર બનાવો અને ચાર બાજુ ઈંટની ના બતાય તો શું કરવાનું, આ પ્રશ્નની સામે ના લખવાનું, બરાબર. આટલું સમજાણું બધાએને, સરસ. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે, તો કે અહીંયા તમને કીધું છે કે ઈંટની એટલે કે એક તો ઈંટ અને બીજો આ કંપાસ બોક્સ, એ બેયની આકૃતિ દોરવાની છે, પણ કેવી, તો કે બેયમાં ત્રણ ત્રણ બાજુ બતાય એવી રીતે. અને આ પ્રશ્ન જોવાનો છે એનો જવાબ હામાં આવે છે કે નામાં, બરાબર. એટલે આટલું બધા એને સમજાઈ ગયું, હોમવર્કમાં શું કરવાનું છે, એક તો ઈંટની આકૃતિ દોરવાની છે અને એક કંપાસ બોક્સની આકૃતિ દોરવાની છે, પણ કેવી રીતે, તો કે આમાં કેમ ત્રણ બાજુ બતાય છે એવી રીતે ત્રણ બાજુ બતાય એવી રીતે કંપાસ બોક્સ અને ઈંટની આકૃતિ દોરવાની છે. અને પછી જોવાનું છે કે બીજા એક ચિત્રમાં તમે દોરો તો ચાર બાજુ બતાય છે, જો ચાર બાજુ બતાતી હોય તો આ પ્રશ્નની સામે હા લખવાનું, અને જો ચાર બાજુ ના બતાતી હોય તો આ પ્રશ્નની સામે શું લખવાનું, તો કે ના લખવાનું, બરાબર. આટલું બધાને સમજાઈ ગયું, સરસ. તો આજ માટે છે આટલું જ, હવે પછીનું છે એ આપણે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી આવજો, બાય બાય.